દ્વારિકા ઉપર ભરોસો રાખજો સાહેબ, દ્વારિકાના નાથ પર ભરોસો રાખજો, અને ત્યાં સુધી તમારો ભરોસો કોઈ દિવસ નહીં તૂટવા દે. એટલે સુશીલાને ભરોસો હતો કે દ્વારિકાવાળો મારા ધણીને ખાલી હાથે પાછો નહીં મોકલે. એટલે પડોશમાંથી ઉછીના લઈ આવ્યા પૌવા, ઘરે લઈને આવે છે. હવે અંગ ઉપર પૂરા વસ્ત્રો નથી, એમાં ઘરમાં ક્યાંથી વસ્ત્રો હોય. હવે પૌવાને બાંધવા માટે વસ્ત્ર ન મળ્યું એટલે સુશીલાએ પોતાના અંગ ઉપર રહેલી સાડી છેલી હતી ને, એમાંથી એક ટુકડો કાપી અને એમાં પૌવા બાંધ્યા છે. એમાં પૌવાની પોટલી બાંધી અને સુદામદેવના હાથમાં આપી છે. આ સમયે પણ એક વાત છે સાહેબ, જેટલા પૌવા માગ્યા હતા ને એ બધા પૌવા એણે કૃષ્ણ માટે મોકલી દીધા. નકે એના છોકરાઓ બે દિવસના ભૂખ્યા હતા તો એમાંથી થોડાક પૌવા ન કાઢી લઈ. પણ સુશીલા કહે છે કે જેના માટે મેં તૈયાર કર્યું છે ને એને મારે સંપૂર્ણપણે બધું આપી દેવું જોઈએ, એમાંથી મારે કાઢી ન લેવાય સાહેબ. મારે જેના માટે મેં માગ્યું છે એને આપી દેવું જોઈએ. એના બાળકો માટે 5 દાણા પૌવાના નહોતા કાઢ્યા એણે. સુદામદેવના હાથની અંદર પૌવાની પોટલી આપીને કહે છે, લ્યો પતિદેવ, આ તમારા મિત્રને આપજો, દ્વારિકવાળાને આપજો, અને તમને જો આ પૌવા દેવામાં શરમ આવતી હોય ને તો એને કહેજો આ તારી ભાભીએ તારા માટે મોકલાવ્યું છે, મારું નામ દઈ દેજો. એને કહેજો તારી ભાભીએ મોકલાવ્યું છે. સુદામાદેવ ચાલતા થયા છે, પૌવાની પોટલી જેષ્ઠી કાઈ લટકી. પણ એના મનમાં મહેરામણ બહુ છે સાહેબ કે હું આજ કૃષ્ણને મળવા જાઉં છું, કૃષ્ણને મળવા જાઉં છું. પગમાં નથી પગરખા પહેર્યા, અંગે પૂરા નથી કપડા. સુદામદેવ સાવ એકદમ નિર્બળ છે સાહેબ, કારણ હવે ભોજન ન હોય તો શું થાય. શરીરમાં માત્ર ચામડી અને હાડકા છે, લોહી જેવું કંઈ છે નહીં સાહેબ, રૂની પૂણી જેવું શરીર છે સુદામદેવ બ્રાહ્મણનું. લાકડીના ટેકે ટેકે ચાલ્યા જાય અને પોરબંદરથી નીકળ્યા, અને પોરબંદરથી જ્યારે માર્ગ ઉપર ચડ્યા છે એ પોરબંદરના માર્ગની અંદર માર્ગમાં રહેલા કાંટા અને કાંકરાઓ વાગ્યા ને તો પગમાંથી થોડું ઘણું લોહી પણ વહેવા લાગ્યું છે. આજે પોરબંદરથી બહાર જ્યાં નીકળે અને એ સમયે સુદામદેવ બ્રાહ્મણ થાકી ગયા છે. સુદામા થાકી ગયા એટલે એક ઝાડ, અને એ ઝાડના છાયા નીચે સુદામદેવ ત્યાં બેઠા છે અને વિચાર કરે છે, હું દ્વારિકા પહોંચીશ કે નહીં પહોંચું કોને ખબર, હું ક્યારે પહોંચીશ દ્વારિકા. એટલા બધા થાકી ગયા છે એ વૃક્ષના છાયાને કે જ્યાં ધરતી ઉપર આ શરીરને લંબાવ્યું ને એ સમયે સુદામદેવ બ્રાહ્મણને નિંદ્રા આવી ગઈ છે. ભૂખ્યા પેટે તો માણસ કેટલું કામ કરી શકે, કેટલો દિવસ રહી શકે, કેટલું કામ કરી શકે. એકદમ નિંદ્રા આવી ગઈ અને આ બાજુ ભગવાનને ખબર પડી કે સુદામો દ્વારિકા આવે છે, એટલે ભગવાને ગરુડજીને આજ્ઞા કરી કે જાઓ ગરુડ સુદામાને લઈ અને દ્વારિકાની નગરીની બહાર પધરાવી દો. ગરુડજી મહારાજ આજ્ઞા થઈ એટલે ગરુડ મહારાજ ગયા પોરબંદરની બહારથી સુદામદેવ બ્રાહ્મણને લઈ અને દ્વારિકાની થોડે દૂર એક વૃક્ષના છાયા નીચે સુદામા બ્રાહ્મણને પોઢાડી દીધા અને ગરુડ ફરી પાછા ગયા છે. અને આ બાજુ ઘણા સમય પછી ઘણો સમય વ્યતીત થઈ ગયો અને સુદામદેવ જાગ્યા અને જાગીને વળી પાછા ચાલતા થયા. થોડું ઘણું ચાલ્યા ને ત્યાં તો સામે એક નગરી દેખાય છે. સુદામદેવ બ્રાહ્મણ વિચાર કરે છે આ કઈ નગરી આવી હશે, આ કયું શહેર આવ્યું હશે. એમાં બરાબર ચાલતા ગયા ને ત્યાં સામે વટે માર્ગો મળ્યા. સામે જ્યાં વટે માર્ગો મળે છે એટલે વટે માર્ગોને પ્રશ્ન કર્યો છે, ભાઈ આ કઈ નગરી છે. વટે માર્ગો કહે છે, ભૂદેવ મહારાજ આ તો દ્વારકા છે. દ્વારકા છે? હા મહારાજ દ્વારકા છે. સુદામાને ભરોસો નથી બેસતો, આટલું જલ્દી દ્વારકા આવે જ નહીં કોઈ રીતે, ન આવે એટલું જલ્દી દ્વારિકા. છતાં વળી પાછા આગળ ચાલ્યા, બીજા વટે માર્ગો મળ્યા ને તો એને પ્રશ્ન કર્યો, એ ભાઈ આ કયું શહેર છે મને જરા બતાવો ને, આ કઈ નગરી છે. અરે મહારાજ ભૂદેવ આ તો દ્વારકા છે. બે વ્યક્તિએ દ્વારકા કીધું ને એટલે જરા ભરોસો બેઠો, એટલે બીજા વટે માર્ગો મળ્યા એને પ્રશ્ન કર્યો, તો ભાઈ આ દ્વારકા છે તો દ્વારકાના નાથનો મહેલ ક્યાં છે મને જરા બતાવો ને. અને ત્યારે એ વટે માર્ગો કહે છે, જો મહારાજ સામે ધોળી ધજા 52 ગજની જે ધજા ફરે ને બસ એ જ દ્વારિકાના નાથનો મહેલ છે. વિચાર તો કરો, એ 52 ગજની ધજાનો ધણી છે સાહેબ, ધોળી ધજા ફર ફરે અને જોતા હૃદય ઠરે. ધોળી ધજાને જ્યાં જોઈ લીધી ને એ સમયે સુદામાના પગડી અંદર નવું તેજ આવી ગયું, ચહેરામાં નવી રોનક આવી ગઈ. અને આમ પણ તમે જોજો, કોઈ માણસ વટે માર્ગો જતો હોય, પગપાળા યાત્રાએ જતો હોય, ખૂબ થાકી ગયો હોય, પણ ઘણે દૂરથી જે મંદિરે જાય છે એ મંદિરની ધજા જોઈ જાય ને એટલે માણસનો બધો થાક ઉતરી જાય, કારણ અમે જેની પાસે આવ્યા એ અમારું મંદિર આવી ગયું છે.
જે મંદિરે જઈએ છીએ મંદિર આવી ગયું. આ ધોળી ધડાને જોઈ અને આનંદનો પાર ન રહ્યો એ સુદામા બ્રાહ્મણનો. વળી પાછા ચાલતા થયા, ચાલતા થયા અને બરાબર નગરમાં પ્રવેશ કરે. બધા લોકોને પૂછતા 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 બરાબર ભગવાન દ્વારિકાના નાથના મહેલે આવીને ઉભા રહ્યા છે. દ્વારિકાના નાથના મહેલે આવ્યા ત્યાં બે કથા છે સાહેબ. કોઈ મહાપુરુષ એમ કહે છે કે દ્વારિકાના નાથના મહેલમાં અંદર જવા માટે બ્રાહ્મણોને ક્યારેય કોઈની પરવાનગી લેવી નહોતી પડતી, કોઈને પૂછવું નહોતું પડતું અમારે અંદર જવું છે. અને એક કથા અહીંયા ભાગવતકારે જે સમય પ્રમાણે આ કલી પ્રમાણે એક કથા બતાવી, એ કથા હું આપને વર્ણવું. તો બે દ્વારપાળ ઊભા છે, એ દ્વારપાળને આવી અને સુદામદેવ બ્રાહ્મણે પ્રશ્ન કર્યો છે કે ભાઈ આ દ્વારિકાના નાથની હવેલી આ છે, આ એનો મહેલ છે? હા ભૂદેવ, આ દ્વારિકાના નાથનો મહેલ છે. મહારાજ અંદર છે? છે ને, તો મારે એને મળવું છે. મહારાજ ભૂદેવ માફ કરજો, અત્યારે અંદર ન જવાય, અત્યારે મધ્યાંતર થઈ, બપોર થયા, અત્યારે ભગવાન આરામમાં હોય, વિશ્રામ કરતા હોય, અત્યારે ન જવાય. તમારે દાન જોઈતું હોય તો હું તમને દાન આપી દઉં. સુદામા બ્રાહ્મણ કહે છે ભાઈ હું દાન લેવા નથી આવ્યો, હું કનૈયાને મળવા આવ્યો છું. મારે કનૈયાને મળવું છે, મારે કૃષ્ણને મળવું છે. ભૂદેવ અત્યારે અંદર તો નહીં જવા દેવાય. અરે ભાઈ મને અંદર જવા દો ને, મારે કનૈયાને મળવું છે, હું એનો મિત્ર છું. મિત્ર છું એટલું કીધું ને, ત્યાં બે દ્વારપાળ હતા એમાંનો એક દ્વારપાળ ખડખડાટ હસી પડ્યો. અરે ભાઈ ભૂદેવ, અમારા દ્વારિકાના નાથને મિત્રોની ક્યાં તાણ છે કે તમારા જેવો દુબળો પાતળો મિત્ર કરે? જરા જુઓ તો ખરા, નથી પૂરા કપડા અને કેટલા દિવસથી ભોજન નહીં કર્યું હોય. મને લાગે છે કે ગરમી તમારા મગજમાં ચડી ગઈ, ભોજન કરવું છે તો ચાલો જમાડી દઉં. ના ભાઈ, મારે ભોજન નથી કરવું, મારે દ્વારિકાના નાથને મળવું છે. સુદામદેવે હઠ પકડીને એટલે સામો દ્વારપાળ જરા સામો જીદે ભરાયો. ભૂદેવ તમારે દાન જોઈતું હોય તો દાન લઈ લ્યો, જમવું હોય તો આલો જમી લ્યો, અને કાંઈ ન લેવું હોય તો ચૂપચાપ અહીંયા જાઓ, અમારું માથું ન ખાઓ. અરે ભાઈ મને અંદર જવા દો ને, મારે મળવું છે. ના અત્યારે નહીં જવાય, કારણ અંદર મળવા જવા દઈ ને પછી ત્યાંથી બધું માગીને આવો છો. જરા એલા પેલા માણસે સુદામા બ્રાહ્મણની અપમાન કર્યું છે, બ્રાહ્મણનું અપમાન કર્યું ને. એટલે બીજો જે દ્વારપાળ ઉભો હતો એ જરા વિવેકી હતો એટલે એ બોલ્યો છે, એ ભાઈ શું કરે છે તું? આવું ન બોલો, આ ગમે તેમ તો બ્રાહ્મણ છે અને બ્રાહ્મણ સદૈવને માટે વંદનીય અને પૂજનીય હોય છે સાહેબ. કારણ દ્રૌપદી બોલ્યા છે બ્રાહ્મણો નિતરામ ગુરુ, બ્રાહ્મણો આ જગતના ગુરુ છે સાહેબ, બ્રાહ્મણ સદૈવને માટે વંદનીય છે, માટે તમે એનું અપમાન ન કરશો ક્યારેય. બ્રાહ્મણનો દીકરો ગમે તેટલો નાનો હોય સાહેબને તુકારે ન કહેવું ક્યારે, કારણ આ જગતનો ભૂમંડળનો એક દેવ છે એટલે તને ભૂદેવ કીધો છે. ભૂ કેતા પૃથ્વી અને દેવ કેતા બ્રાહ્મણ, આ ધરતી ઉપરનો જો કોઈ હાલતો ચાલતો કોઈ દેવ હોય તો એ માત્ર બ્રાહ્મણ છે સાહેબ. એના જમણા પગના અંગૂઠામાં 68 તીર્થોનું પુણ્ય સમાયેલું છે. પણ અત્યારે તો થયું કેવું, સમય પરિવર્તિત થયો એટલે માણસ વિવેક ભૂલ્યો છે. પણ યાદ રાખજો, બ્રાહ્મણનું અપમાન કરવું એ પણ બ્રહ્મ હત્યાનો અધિકારી બને છે, માટે બ્રાહ્મણનું અપમાન ન કરશો, બ્રાહ્મણને ક્યારેય ખોટા શબ્દોથી બોલાવશો નહીં ક્યારેય. બને ત્યાં સુધી એનો વિવેક કરો, એનો આદર કરો, એનો સત્કાર કરો, જગતનો પૂજનીય છે. વેદને વાચા આપનારો બ્રાહ્મણ છે, વેદને ગાય અને આ જગતના વેદનાઓને હરવા વાળો એ બ્રાહ્મણ છે. એને અપમાનિત ન કરશો ક્યારેય, બ્રાહ્મણ વંદનીય છે. એટલે બીજો દ્વારપાળ હતો એણે પેલા માણસને જરા ટપારી અને સુદામા નામના બ્રાહ્મણને કહે છે મહારાજ ભૂદેવ માફ કરજો, આ ભાઈ જરા વધારે બોલી ગયો છે, એના બદલામાં હું તમારી માફી માંગુ છું, તમે ખોટું ન લગાડશો બાપજી. અને એ સમયે બીજો દ્વારપાળ કહે છે મહારાજ એક કામ કરો, તમે ક્યાંથી આવો છો અને તમારું શું નામ છે આ જરાક મને કહો, એટલે હું એ અંદર જઈને મારા મહારાજને કહું, જો દ્વારિકાના નાથને તમારું ઓળખાણ આપું અને ઈ એમ કહેશે કે એને અંદર આવવા દો તો હું તમને અંદર જવા દઈશ, એ ના પાડશો તો અંદર નહીં જવા દો. અરે હા ભાઈ જાઓ ને, જઈને એટલું કહો ને કે હું પોરબંદરથી આવું છું, હું કનૈયાનો મિત્ર છું અને મારું નામ સુદામો છે, એને જઈને કહો ને સુદામો આવ્યો છે. અને બરાબર દ્વારપાળ કહે છે ભૂદેવ આપ અહીં ઉભા રહ્યો, હું હમણાં આવ્યો. દ્વારપાળ અંદર જાય છે, મધ્યાંતરનો સમય છે એટલે ભગવાન ભોજન કરી પરવારી ઝૂલા ઉપર ઝૂલે છે અને અષ્ટપટ રાણીઓ ભગવાનને ચમર ઢોળે અને એ સમયે રાણી રૂકમણી ભગવાનને પાનનું બીડલું દેવા આવે છે. પાનનું બીડલું દેવા જ્યારે આવે છે
અને એ સમયે દ્વારપાળ આવી અને ભગવાનને પ્રાર્થના કરે છે, દ્વારિકાના નાથનો જયો મહારાજ, એક સમાચાર હતા એટલે આવું રહ્યું છે આજે. અરે ભાઈ શું હતું, બતાવો ને શું વાત છે? મહારાજ આંગણે કોઈ ભૂદેવ આવ્યા છે અને સાવ દુબળું પાતળું શરીર છે, ડાબા ખંભે જનોઈ છે, એકમાત્ર નાનું એવું ફાળિયું ખંભે નાખ્યું છે, એક નાની એવી પોતડી વાળી છે અને લાકડીના ટેકા વગર ચાલી શકતા નથી, આવા ભૂદેવ છે. એટલે ભગવાન બોલ્યા છે, કામ કરો ને ભાઈ, એને જોઈતું હોય દાન આપી દો ને. અરે મહારાજ અમે દાન દેવાની વાત કરી પણ દાન લેવાની ના પાડે છે. મહારાજ એના શરીરને જોઈને એમ લાગે છે કે આ માણસે ઘણા દિવસોથી ભોજન નહીં કર્યું હોય. અરે ભાઈ એ ભૂખ્યા હોય તો એને ભોજન કરાવી દો. મહારાજ અમે એને ભોજન કરવાની પણ વાત કરી પણ એ ભોજન કરવાની ના પાડે છે. બસ માત્ર એટલું કહે છે, મારે કનૈયાને મળવું છે, મારે કનૈયાને મળવું છે, મારે કનૈયાને મળવું છે, હું કનૈયાનો મિત્ર છું, કનૈયાનો મિત્ર છું. અને એ એવું કેવડાવે છે કે તમે દ્વારિકાના નાથને જઈને કહો ને હું પોરબંદરથી આવું છું અને મારું નામ સુદામો છે. જ્યાં સુદામો શબ્દ સાંભળ્યા ને ભગવાને અષ્ટપ્રાણીના તમર પડાર્યા, રૂપમણીનું પાનનું પીડલું પડ્યું રહ્યું અને ભગવાન દોડ્યા, મારો સુદામો આવ્યો, મારો સુદામો આવ્યો, મારો બાળપણનો સખો આવ્યો. એકદમ ભગવાન જોયા છે. ભાગવતકાર એમ કહે છે, ભગવાને સુદામાના નામને સાંભળી અને પગમાં પગરખા પણ ન પહેર્યા, મારો સુદામો આવ્યો. જ્યાં ભગવાન સીડી ઉતરે ને તો પોતાના અંગ ઉપરનું ઉતરી નીચે પડી ગયું તો ઉતરીને લેવા માટે પણ કૃષ્ણ ન રોકાયા, કારણ મારો સુદામો આવ્યો, મારો બાળપણનો સખો આવ્યો. નામ રે સુણીને વાલો દોડ્યા વીર ધારી રે, નામ રે સુણીને વાલો દોડ્યા વીર ધારી રે, પરોળિયા એ ખૂબ રૂપ ચડી રે, મારે ઊભો એક દૂકડો રે હો, પરોળિયા એ ખૂબ રૂપ ચડી રે, મારે ઊભો એક દૂકડો રે હો. એકદમ ભગવાન દોડીને આવ્યા અને દ્વારના ઉભારેલો એ સુદામાને તેડી અને સુદામાને બાથ ભળી ગયા છે. ભગવાને સુદામાને બાથ ભીડી અને સુદામાએ ભગવાનને બાથ ભીડી. અષ્ટપ્રાણીઓ વિચાર કરે છે, આવો મિત્ર આવ્યો કોણ? હજી સુધીમાં કોઈ નથી આવ્યો આવો. આ પહેલી વાર અષ્ટપ્રાણીઓ જરૂખામાં આવીને જુએ ને તો દરવાજા ઉપર એ દ્વારપાળની સામે ભગવાન કૃષ્ણ સુદામાને બાથમાં ભીડીને ગોળ ગોળ ફેરવી રહ્યા છે અને કહે છે, સુદામા ક્યાં હતો અત્યાર સુધી? તને તારા કનૈયાની યાદ ના આવી કોઈ દિવસ? સુદામા શું બોલે સાહેબ? સુદામાની આંખો ભીની થઈ ગઈ છે. આ દ્રશ્ય જોઈ અને પેલો દ્વારપાળ જેણે સુદામાનું અપમાન કર્યું હતું ને એ હવે હેપતાઈ ગયો કે જો હમણાં જઈને આ દ્વારિકાના નાથને ફરિયાદ કરશે ને તો મારી નોકરી જશે ને મારા છોકરાઓ મારા બાળકો ભૂખ્યા રહેશે. એટલે જ્યારે સુદામાનો હાથ પકડીને કૃષ્ણ લઈ જાય, ચાલ સુદામા અંદર ચાલ લઈને જાય છે ને ત્યારે પેલો દ્વારપાળ ભગવાન સુદામાને પ્રાર્થના કરે છે, ભૂદેવ મારી ભૂલ થઈ, મને માફ કરજો, મારી ફરિયાદ ન કરતા નહીં તો મારા છોકરા ભૂખ્યા રહેશે ને. ત્યારે સુદામો કહેતા જાય છે, ભાઈ ચિંતા કરો માં, હું અહીંયા કોઈની ફરિયાદ કરવા નથી આવ્યો, હું તો મારા કનૈયાને મળવા આવ્યો છું, મારે કોઈની ફરિયાદ નથી કરવી, હું તો મારા કનૈયાને મળવા આવ્યો, મારા મિત્રને મળવા આવ્યો છું. ભગવાન કૃષ્ણ સુદામાને હાથ પકડીને અંદર લઈ જાય છે. અરે સુદામા તું આવવાનો હતો, એ મને સમાચાર મોકલ્યા હોત ને તો હું ભોજન ન કરત, હમણાં જમી રહ્યો હજી, હજી હમણાં ભોજન કર્યું, સાથે ભોજન કર, પણ ચાલે એક કામ કર, તું પેલા સ્નાન કરી લે અને પછી ભોજન કરી લે, પછી બેસીને સારી બધી વાતો કરીએ. ભગવાન સુદામા બ્રાહ્મણને સ્નાન ગૃહમાં લઈ જાય છે, બાજટ ઉપર ભગવાન સુદામાને બિરાજમાન કર્યા અને ત્રાંબાના પાત્રમાં સુદામાના પગ રાખ્યા છે. ભાગવતકાર એમ કહે છે કે પાણીના પાત્રોને આવતા વાર લાગી રે એ સમયે ભગવાન એટલા રાજી થયા ને સુદામાને જોઈને, આંખમાંથી અશ્રુની ધારા વહીને તો ભગવાને પોતાના આંખના આંસુડાથી સુદામાના પગને પખાડ્યા છે સાહેબ, પગને પખાડ્યા સુદામાએ. એ સમયે ભગવાન જ્યારે પગને પખાડે તો સુદામાના પગમાં કાંટા ને કાંકરા જોયા છે, એક પછી એક કાંટો અને એક પછી એક કાંકરો ભગવાન ખેંચે છે. એમાં એક કાંટો જરા વધારે ઊંડો ખૂંચી ગયો અને પહેલાના સમયમાં કંઈ સોયને એવું હતું નહીં, એટલે ભગવાને એ કાંટો ખેંચવા માટે દાંત માર્યો છે, મોઢા માર્યું છે. જે ભગવાનને દાંતથી કાંટો ખેંચવા જાય ને એટલે સુદામો કહે છે કે એ કનૈયા શું કરે છે તું? આ
સુદામા ઉભો રે, તારા પગમાં એક કાંટો વાગ્યો છે ને કાંટો જરાક વધારે ઊંડો ખૂંચી ગયો છે. પણ મહાપુરુષ એમ કહે છે કે કાંટો વાગ્યો તો સુદામાના પગમાં, પણ એની વેદના હતી હરિના હૃદયમાં. સાહેબ, હરિને વેદના હતી. ભગવાને સુદામાને સ્નાન કરાવી અને એની જૂની પોતડી કઢાવી નાખી અને ભગવાને એને સરસ મજાનું પીલું પીતાંબર પહેરાવ્યું. હોય આજે કેટલા સમય પછી સુદામાનું પીતાંબર બદલ્યું છે સાહેબે, પોતડી કાઢી નાખી. અને એ સમયે સુદામાને લઈ જઈ અને ભોજન કરાવે છે. ભોજન કરવા બેઠા છે ને ત્યારે એના દીકરાઓ યાદ આવ્યા છે, એક મારા દીકરાઓ બે દિવસથી ભૂખ્યા છે, પણ છતાં પણ ચહેરા ઉપર એક પણ દુઃખની રેખા ચિત્રાવા ન દીધી. અને સુદામાએ ભોજન કરી લીધું. ભોજન કરી અને ત્યારબાદ સુદામા બ્રાહ્મણને ભગવાન કહે છે, બે સુદામા આ ઝૂલા ઉપર બેસ, આ હિંડોળે બેસ. અરે નાના કનૈયા તું બેસ. હું? ના ના, તું બેસ. બે મિત્રો એક હિંડોળા ઉપર બેઠા છે. જે હિંડોળા ઉપર ભગવાન બેસતા એ હિંડોળા ઉપર સુદામાને બેસાડ્યો છે સાહેબ. આ મિત્રતા છે. બે મિત્રો બેસે છે, પણ ભગવાન કૃષ્ણનું આ વૈભવ જોઈ અને સુદામો એટલું બોલ્યો છે, કનૈયા એક વાત કહું. અરે બોલને સુદામા, તને ગુરુની સેવા ફળી છે. તે ગુરુની જે સેવા કરી ને એ સેવા તને ફળી છે. તમે જોતો ખરો તારો વૈભવ કેટલો વૈભવ છે. આ વૈભવને જોઈ અને સુદામાને થયું કે હવે આને પોવા ન દેવાય, હવે આને પોવા ન દેવાય. એટલે સુદામો વારંવાર પેલી પૌવાની પોટલી સંગ્રહ કરે, વારંવાર સંગ્રહ કરે છે. કારણ આને પૌવાને દઈશ તો મારી શું કિંમત થશે, મારી શરમ, મારી લાજ જશે. બે મિત્રો વાતો કરે એમાં ભગવાન કૃષ્ણએ સુદામાને પૂછ્યું, સુદામા તે લગ્ન બગન કર્યા કે નહીં કહેલા? અરે હા હા કનૈયા, મેં લગ્ન કર્યા. તો મારી ભાભી ઘરમાં આવી? હા છે ને. શું નામ છે? તારી ભાભીનું નામ સુશીલા છે. અને કનૈયા તારી ભાભીનું નામ સુશીલા છે ને, પણ નામ પ્રમાણેના ગુણો પણ એમાં રહ્યા છો. નામ પ્રમાણે ગુણો રહેવા જોઈએ. નામ હોય ગંગામાં, ગંગા બધાને પવિત્ર કરે, પણ મોઢામાંથી એટલી અપવિત્ર વાણીઓ કાઢે ને એમ થાય આ ગંગામાંને આપણે ગંગામાં પધરાઈ આવીએ. નામ હોય શાંતિભાઈ, પણ ઘરમાં કોઈ દી અશાંતિ સિવાય બીજું કઈ મળ્યું જ ન હોય. નામ પ્રમાણેના ગુણ હોવા જોઈએ સાહેબ. અહીંયા સુદામ દેવ કહે છે, કનૈયા તારી ભાભીનું નામ સુશીલા છે અને એ નામ પ્રમાણેના ગુણ પણ છે. બાળકો બાળકો છે કે નહીં બાળગોપાલ? હા કનૈયા, મારે બે બાળકો છે. શું કરે બધા એને મજા કરે? એમ નથી કીધું મારા દીકરાઓ બે દિવસથી ભૂખા છે, બધા મજામાં છે. તો તું કામ શું કરે છે? તારું ગુજરાન કેમ ચાલે? બસ ત્રિકાળ સંધ્યા કરું અને બાકીનું ભગવાનનું ભજન કરું, એમાં અમારું બધાનું ગુજરાન ચાલ્યા કરે છે. ભગવાને પ્રશ્નો કર્યા પછી સુદામા બ્રાહ્મણે કીધું, કનૈયા આ બધું તું મને પૂછ્યા કરે છે, તો હું તને પૂછું તે લગ્ન કર્યા કે નથી કર્યા? કનૈયો કે કર્યા ને મેં લગ્ન. તો ક્યાં છે તારા પત્ની? અરે આર્યા સુશીલા. આમ ભગવાને બતાવ્યા ને તો સુદામાની તો આંખો ફાટી ગઈ. અરે આ તો આઠ છે. કનૈયો કે આઠે મારી પટરાણીઓ છે. સુદામો કહે છે, કનૈયા પણ આ તો તને ગુરુની સેવા ફળી છે ને, આટલો વૈભવ છે ને, એટલે આઠે ને તું નિભાવી શકે. મનમાં કહે છે, હું એકને બિચારી નથી નિભાવી શકતો, કારણ મારી પાસે શું છે? છતાં પણ મનથી દુબળો નથી હોય સુદામો. વાત વાતમાં બરાબર કનૈયાની નજર પેલી પૌવાની પોટલી ઉપર પડી ગઈ. પૌવાની પોટલી ઉપર નજર પડી અને નજર પડતાની સાથે કનૈયો કહે છે, એ સુદામા પોટલી ન આપીને તો ભગવાને જૂટવી લીધી. એક વાત યાદ રાખજો, આપણને આપેલું એ બધું ભગવાનનું છે. તમે જો ભગવાનને નહીં આપો ને તો કોઈ ના કોઈ રૂપે કનૈયો તમારા હાથમાંથી જૂટવી લેશે, એમાં કોઈ સંશય નથી. આપણને આપેલું કનૈયાનું છે સાહેબ, એટલે કોઈ ના કોઈ રૂપે જૂટવી લેશે. અને એ સમયે કનૈયાએ પૌવાની પોટલી જૂટવી લીધી અને જ્યાં હાજી પોતાની ગોદમાં રાખીને પોટલી જ્યાં ખોલવા જાય ને ત્યાં અષ્ટપટરાણીઓ માથે મંડરાણીઓ. ભગવાન કહે છે, જરાક દૂર જાઓ ને, આમાં હું જોવાનું છે? પેલા મને ખોલવા તો દો. અને બહેનોને ટેવ હોય આમાં હું હશે જોવાનું?
આપણે બાર ગામથી આવીએ ને એટલે થેલો એના હાથમાં આપીને એટલે પાણીનો ગ્લાસ પછી આવે, પેલા થેલો ફંફોડ લે આમાં હું હું લાવ્યા છે, એને જાણવાની ઉત્સુકતા, હસવાની વાત નથી, એને જાણવાની ઉત્સુકતાની વાત છે. અને હું જે આ વાત કરું છું ને એ બધી અહીંથી 500 કિલોમીટર આગી વાત છે, લાંબાનું કઈ વાત જ નથી. હવે રેવું 3 કલાક ને ખોટું આંખે થઈને જવું, એટલે અષ્ટપદ પ્રાણીઓને દૂર કર્યા અને ભગવાન ગાંઠોને ખોલે છે. એક પછી એક ગાંઠ જ્યાં ખુલી ને અને વસ્ત્ર જ્યાં ખુલે તો અંદરથી પૌવા નીકળ્યા છે. અને જ્યાં પૌવા નીકળ્યા ને ત્યારે 3 વસ્તુઓ થઈ છે. સમયે દ્વારિકામાં 3 વસ્તુ બની. પહેલી વાત, અષ્ટપટરાણી બોલ્યા, લ્યો આ તો પૌવા છે. બીજી વાત, શરમને લઈ અને સુદામદેવ નીચે જોઈ જાય છે, શરમને લઈને સુદામા નીચે જોઈ જાય. અને ત્રીજી વાત, આ પૌવાને જોઈ અને કૃષ્ણની આંખોમાંથી અશ્રુના બિંદ મીંડા પડવા. શું કામે? સુદામાની આ ગરીબાઈ જોઈને નહીં, પણ પૌવાને જોયા ને એટલે વળી પાછી ગોકુળવાળી યશોદા યાદ આવી ગઈ. કારણ યશોદા જ્યારે પૂનમ હોય, શરદ પૂનમ, ત્યારે દૂધની અંદર સાકર ભેળવે, એ સાકર એ દૂધમાં રાખેલી સાકર ભળી જાય, પછી એમાં પૌવા પલાળે અને એ પૌવા નેવા ઉપર મૂકી અને ચંદ્રમાના તેજથી તપાવી અને કનૈયાને પૌવા ખવડાવતી હતી ને, એટલે એ યશોદાના પૌવા યાદ આવ્યા, એટલે યશોદા યાદ આવી ગઈ ને એટલે રડવા માંડ્યા કૃષ્ણ ભગવાન. આપણે એમ કહીએ કે યશોદાએ દૂધમાં પૌવા પલાળેલા હતા તો સુદામાના પૌવા કોરા હતા? નહીં, મહાપુરુષો કહે છે કે યશોદાના પૌવા દૂધમાં પલાળ્યા હતા પણ સુદામાના પૌવા તો પ્રેમમાં પલાળેલા હતા. સાહેબ, પ્રેમથી પલાળેલો પૌવો હતો, એ પ્રેમનો એ પલાળેલો પૌવો હતો. ભગવાન જ્યાં નજર કરે ને તો સુદામાના કપાળમાં લખ્યું છે શ્રી ક્ષય, ભાગ્યમાં લખ્યું શ્રી ક્ષય. ભગવાન કહે છે હું આને ભૂસી ન શકું સાવ, પણ આને ઉલટાવી તો શકું હું, ભૂસી ન શકાય તો કઈ નહીં પણ આને હું ઉલટાવી શકું. અને એ સમય ભગવાને જે શ્રી ક્ષય લખ્યું હતું ને ત્યાં અક્ષયશ્રી કરી દીધું, એટલે અક્ષયશ્રી નો અર્થ થાય જ્યાં કુબેરનો ભંડાર પણ ઓછો પડે ને એટલી સંપદા હોય સાહેબ એની પાસે. ભગવાને એક મુઠ્ઠી પૌવા આરોઈ ગયા ને તો જેટલી સંપદા દ્વારિકામાં હતી ને એટલી સંપદા પોરબંદરમાં આપી દીધી. બીજી મુઠ્ઠી પૌવા જે આરોગે ત્યાં જેટલી સંપદા દ્વારિકામાં એનાથી બમણી સંપદા પોરબંદરમાં આપી. અને જ્યાં ત્રીજી મુઠ્ઠી પૌવા ખાવા જાય ને ત્યાં એ સમયે રૂકમણી આવી અને ભગવાનનો હાથ પકડીને કહે છે પ્રભુ તમારે જેટલી સંપદા તમારા મિત્રને આપવી હોય એટલી આપી દો, પણ બાપ હે મારા નાથ આ તમારી રાણીઓને તમારા પગની સેવા કરવા દો, તમારા મિત્રની ઘરે દાસી બનાવવાનું બંધ રાખી દો. અષ્ટપટરાણીઓને દાસી બનાવવા ભગવાન તૈયાર થઈ ગયા, દાસી બનાવવા તૈયાર થયા. ભગવાને તમામ સંપદા આપીને બે મિત્રો બેઠા બેઠા વાતો કરે છે. એ સમયે ભગવાને કહ્યું સુદામા આ બધું તને હજી એકલા એકલા ખાઈ જવાની ટેવ હજી નથી ગઈ, આ એકલા ખાવાની ટેવ તને હજી નથી ગયા. અને બે મિત્રો દ્વારિકામાં ઝૂલે બેઠા બેઠા સાંદીપણી ઋષિના આશ્રમની એક કથાને વાગોળે છે અને બેયના આંખના ખૂણાઓ પલળી જાય છે. કનૈયો કહે છે સુદામા તને યાદ છે આપણે જ્યારે ગુરુદેવના આશ્રમમાં ભણતા હતા અને જ્યારે જંગલમાં જવાનો સમય આવ્યો, જ્યારે યજ્ઞકાષ્ઠ લેવા માટે ગયા ત્યારે ગુરુપત્નીએ આપણને એક પાત્રમાં દાળિયા આપ્યા હતા અને આપણા બેયના ભાગના દાળિયા તારા ભાગના તું ખાઈ ગયો હતો અને મારા ભાગના દાળિયા તું ખાઈ ગયો હતો, તને ખબર છે? હા કનૈયા મને યાદ છે. આ તને એકલા એકલા ખાવાની હજી ટેવ નથી ગઈ ઈ સમયની? સુદામો બિચારો નીચે જોઈ જાય શું કરે. આપણે એમ કહીએ છીએ કે સુદામાને ભૂખ લાગી એટલે એ સમયના કનૈયાના દાળિયા પણ સુદામા ખાઈ ગયા હતા. મારો સુદામો સાહેબ આટલો ભૂખડો નહોતો ક્યારેય. મહાપુરુષોના મુખારવિંદથી સાંભળ્યું છે અને કહે છે કે જ્યારે ભગવાન કૃષ્ણ ને સુદામા બે જંગલમાં જવા નીકળતા હતા ત્યારે ગુરુપત્ની એક પાત્રમાં દાળિયા ભરતા હતા અને જ્યારે દાળિયા ભરતા હતા ને ત્યારે દરિદ્રતાનો યોગ હતો.
ત્યારે દરિદ્રતાનો યોગ હતો અને વિદ્વાન પંડિતો અને મહાપુરુષો કહે છે કે દરિદ્રતાના યોગમાં બનેલું અનાજ, દરિદ્રતાના યોગમાં ભરેલું એક પાત્રમાં ભરેલું અનાજ ખાવાથી ઘરમાં અને જીવનમાં દરિદ્રતા આવે. એટલે સુદામાએ વિચાર કર્યો કે આ દરિદ્રતાના યોગમાં ભરેલા દાળિયા ખાવાથી જો ગરીબાઈ આવતી હોય ને તો ગરીબાઈ મારા ઘરે આવવા જોઈએ, પણ મારો મિત્ર કનૈયો ગરીબ ન હોવો જોઈએ. કનૈયાના ભાગમાં દાળિયા ન આવે ને એટલા માટે સુદામો દાળિયા ખાઈ ગયા છે. મારો મિત્ર સુદામો કહે છે મારો મિત્ર ગરીબ ન હોવો જોઈએ. મિત્ર એસા કીજીએ ઢાલ સરીખા હોય, દુઃખ મે આગે સુખ મે પીછે હોય. મિત્ર એવો કરજો સાહેબ કે તમારી દરેક પરિસ્થિતિમાં તમારી હારે હોય. પણ અત્યારે કળિયુગના મિત્રો તો થઈ ગયા, જ્યાં સુધી મિત્રના ખીચામાં પૈસા છે ને ત્યાં સુધી તું મારો મિત્ર, પછી પૈસા થઈ રહ્યા એટલે તું તારા રસ્તે હું મારા રસ્તે. મિત્ર એસા કીજીએ ઢાલ સરીખા હોય, ઢાલ હંમેશા સાહેબ આગળ હોય છે, ઢાલ કોઈ દી પાછળ ન હોય. સમય આવે ને ત્યારે મિત્ર આગળ થાય ને એવો એવો મિત્ર ગોતજો સાહેબ. બે મિત્રો વાતોને કહીને ખૂબ આનંદ પામે છે, આંખોના ખૂણાઓ ભીના થઈ જાય છે. એક રાત્રિનો સમય વ્યતીત થયો. એક દિવસ રોકાયા સુદામદેવ બ્રાહ્મણ પોરબંદર અહીંયા દ્વારિકામાં, અને બીજા દિવસનો જ્યારે સવારનો સૂર્ય ઉદય થાય એટલે સુદામા બ્રાહ્મણ પોતાનું નિત્યકર્મ કરી પરવારી અને જ્યાં તૈયાર થયા એટલે સૌ લોકો બેઠા છે. અને એમાં વાતો ચિતો કરતાં કરતાં સુદામદેવ બ્રાહ્મણ એટલું બોલ્યા છે કે તો ચાલ કનૈયા, હવે હું જાઉં. ભગવાનને બહુ ઈચ્છા છે, આજ કેટલા સમય પછી કનૈયો મળ્યો છે. ભાગવતકાર એમ કહે છે કે સાંદિપણી ઋષિના આશ્રમમાંથી વિખૂટા પડ્યા અને ત્યાર પછી આજ પહેલી વાર દ્વારિકામાં મળ્યા હતા. ઘણા સમય પછી મળ્યા હતા એટલે કનૈયાને ઈચ્છા હતી કે હું સુદામાને રોકી લઉં, પણ કનૈયાને એક વાતની ખબર હતી કે મારી ભાભી પતિવ્રતા નારી છે, આણે અહીંયા જમી લીધું છે. પણ મેં આ પોરબંદરમાં ઘણું બધું આપ્યું છે, પણ મારી ભાભી હજી નહીં જમે, કારણ મારી ભાભી પતિવ્રતા નારી છે. જ્યાં સુધી સુદામાને નહીં જમાડી લઈને ત્યાં સુધી મારી ભાભી પણ નહીં જમે. એટલે મારી ભાભી ભૂખી ન રહે એટલે સુદામાને ઈચ્છા છે કનૈયાને સુદામાને રોકું. પણ કનૈયો બોલી ગયો, બસ સુદામા જવું છે, કઈ વાંધો નહીં, પાછો આવજે. હો ઓલો રોકાવાનું ન કર્યું, કારણ સુશીલા ભૂખ્યા ન રહે એટલા માટે. સુદામદેવને થોડીક મનમાં થયું આને તો જરાય તાણી નોકરી રોકાવાની. પણ સુદામદેવ બ્રાહ્મણ ચાલતા થયા અને ભગવાન ઉભા છે, દાઉજી મહારાજ ઉભા છે, અષ્ટપત્રાણી ઉભા છે. ચાલ સુદામા, સુદામાની સાથે કૃષ્ણ બેવ ગળે મળ્યા અને ફરી પાછા સુદામા જ્યાં નીકળે અને ઓરડાના ઉમરામાં પહોંચ્યા ને ત્યાં કૃષ્ણને યાદ આવ્યું. ભગવાન કૃષ્ણ બોલ્યા, એ સુદામા ઉભો રે, અહીંયા અહીંયા અહીંયા. સુદામદેવ પાછા આવેલા છે, કનૈયાની પાસે આવીને કહે છે, બોલ કનૈયા. ભગવાન કૃષ્ણને કંઈક વાત કરવી છે પણ હોઠ સુધી આવેલા શબ્દો પાછા વયા ગયા. કેવું છે કંઈ, પણ કેમ કેવું આને મારે, એટલે વાતને ફેરવી નાખી અને ભગવાન બોલ્યા છે, અરે કંઈ નહીં કંઈ નહીં સુદામા, ખાલી એટલું કહેતો હતો કે મારી ભાભીને મારી યાદ આપજે. હા હા કનૈયા. ફરી પાછા સુદામદેવ નીકળ્યા અને વળી પાછા ઉમરો હજી ઓળંગવા જાય ને ત્યાં વળી કનૈયા અવાજ કર્યો, એ સુદામા ઉભો રે, અહીંયા આવતો જરા. વળી સુદામદેવ આવે છે. આવું બે ત્રણ વખત થયું ને એટલે સુદામા ઓળખી ગયો કે આને દુખે છે પેટમાં અને કૂટે છે માથું, આને કઈ કેવું છે પણ કહી શકતો નથી. એટલે સુદામા એની નજીક આવી અને કહે છે, કનૈયા તારે જે કેવું છે કહી દે ને, શું કામે ને આમ મને બીજી વાતો કરાવે છે, જે કેવું છે કહી દે, તું મને પ્રેમથી કહી દે, તારે હું કઈ નહીં બોલું, મને કહી દે. ત્યારે કૃષ્ણ બોલ્યા છે, સુદામા તારી પોતડી ધોવાઈ ગઈ છે, આ પીતાંબર પહેર્યું ને એ પીતાંબર મારું છે, પીતાંબર કાઢતો જા. સુદામાના મનમાં સાહેબ એમ થઈ ગયું કે આટલી સંપદા છે ને પીતાંબર માં આપ્યું મને, પણ કઈ વાંધો નહીં. સુદામો પણ સાહેબ એની સામે ઝૂકી જાયો હતો નહીં. સુદામો કહે છે કે બે હાથ ફેલાવું ને કનૈયા તો તારી ખુદાઈ દૂર નથી, પણ હું માગું અને તું મને આપ ને એ વાત મને મંજૂર નથી. તું મને હું માગું તું મને આપ એ વાત મને મંજૂર નથી. આ તારું પીતાંબર તને પાછું આપી દઉં. પીતાંબર પાછું આપે ને એ સમયે દાઉજી મહારાજે કનૈયાના કાનમાં કીધું છે, કનૈયા શું કરે છે તું, આ પોરબંદરમાં આટલી સંપદા આપી
અને અહીંયાથી એક પિતાંબર વધારે પહેરીને જાય તારું પિતાંબર હું ઓછું થઈ જવાનું. ભલે ને પિતાંબર પહેરીને જતા, અને ત્યારે ભગવાન કૃષ્ણ કહે છે, મોટા ભાઈ તમે કહેતા હોય ને તો આવા પિતાંબર હજી તમે કયો એટલા પિતાંબર હું પોરબંદર આપી શકું, પણ મારો સુદામો જે પોતડી પહેરીને આવ્યો હતો ને એ પોતડી પહેરીને પાછો જાહે, કારણ મારા સુદામાને અયાચક વ્રત છે, કોઈની પાસે માગવું નહીં આવો વ્રત છે. પોતડી પહેરીને આવ્યો હતો અને પિતાંબર પહેરીને જાય ને તો ગામના લોકો તરત કહેતો તો નથી માગતો, આ પિતાંબર માગી આવ્યો, મારા સુદામાને કોઈ માગણ કહી ને એ મને ન ગમે, મારા સુદામાને કોઈ માગણ કહે એ મને ન ગમે સાહેબ. મિત્રતા તો જુઓ સાહેબ શું એક કરુણા હશે સ્મિની. એક માત્ર વિચાર કરો કે બે મિત્રોની વાતો કરીએ અને આપણી આંખો ભરાઈ જાય, તો એ સમયમાં જેણે જેણે આ દ્રશ્ય જોયું હશે, જ્યારે સુદામાને કનૈયાએ પોતાની છાતી લગાવ્યો હશે, શું સુદામાએ એ અનુભવ કર્યો હશે સાહેબ. અત્યંત સાહેબ આ કથાઓ શબ્દો માણસને પીગળાવી દેતો હોય છે, શબ્દમાં તાકાત છે, એટલા માટે મારી કથામાં કહું શબ્દને સાચવીને બોલવો સાહેબ, કારણ કે કોઈ માણસના કોઈ શબ્દ માણસને ઊભો પણ કરી શકે અને કોઈ શબ્દ માણસને મારી પણ શકતો હોય છે. શબ્દ શબ્દ મેં ફેર હે, શબ્દ કો નહીં હાથ નહીં પાઉં, એક શબ્દ ઔષધ બને એક શબ્દ ઘાવ, માટે શબ્દને વિચારીને બોલવો સાહેબ. ભગવાને પિતાંબર કઢવી લીધું, પોતડી પહેરીને પાછા સુદામા ચાલતા થયા છે. ભગવાન કૃષ્ણ દાઉજી મહારાજ અષ્ટપટરાણીઓ એ સુદામાને આંગણા સુધી વળાવવા માટે હારે હાલ્યા જાય છે. એ સમયે દાઉજી મહારાજે ફરી બીજી વાત દાઉજી મહારાજે કનૈયાના કાનમાં કીધી, કનૈયા પિતાંબર ભલે કઢવી લીધું પણ એક કામ કર, સુદામાને કહી તો દે કે મેં તને પોરબંદરમાં બહુ બધું આપ્યું છે, અત્યારે કૃષ્ણ બોલ્યા છે સાહેબ. મોટા ભાઈ માગવા આવનાર વ્યક્તિ જો મારી પાસે માગી ન શકતો હોય ને તો હું તો દેનારો છું, કેમ જાહેર કરી શકું મેં આપ્યું છે, મારાથી ન કહેવાય સુદામા મેં તને આપ્યું છે. માટે દાન દઈને કોઈ દિવસ ક્યાંય જાહેર કરાવવાની અભિલાષાઓ ન રાખશો સાહેબ, બને એટલું દાન ગુપ્ત દાન કરો, અને ગુપ્ત દાનનો આ જગતમાં મહિમા છે, બને એટલું દાન ગુપ્ત દાન કરો. પણ આપણને તો 5 રૂપિયા આપીએ ને તોય તકતી મરાવવાની એક અભિલાષા હોય કે અમે અહીંયા આપ્યું છે. અરે નામની અભિલાષા ન રાખો, પુણ્ય મળે છે ને એ પુણ્યની અભિલાષા રાખો, આપીને ભૂલી જાઓ. અને હું જીવનમાં દર વખતે કથાઓમાં કહું છું સાહેબ કે કોઈની સેવા લીધી હોય ને તો એ કોઈ દી ભૂલવી નહીં, અને ક્યારેક તમે કોઈની સેવા કરી હોય ને તો એને જિંદગીમાં કોઈ દી યાદ રાખવી નહીં સાહેબ. કરેલી સેવાને ભૂલી જાઓ અને લીધેલી સેવાને તમે સદૈવને માટે યાદ રાખો, દીધેલું દાન ભૂલી જાઓ અને કોઈકની લીધેલી મદદ જિંદગીભર યાદ રાખો. પણ અત્યારનો મનુષ્ય થયો નામના મેળવવા માટે સાહેબ બધું કરતો હોય છે, લોકેશના મેળવવા માટે. લોકેશના મેળવવા માટે કોઈ કર્મ ન કરો, મારા હરિને મેળવવા માટે કર્મ કરો, મારા હરિને રાજી કરવા માટે કર્મ કરો. અને જ્યારે ચાલતા થયા ને એટલે 56 સીડીઓ ઉતરે છે, અને ઉતરતા ઉતરતા પણ એ સુદામો વળી પાછો દ્વારિકાની ધોળી ધજા હામું જોઈને જાય છે સાહેબ. દ્વારિકાનો વૈભવ તો જુઓ સાહેબ, રોજની 5 ધજા ફરે, 5 ધજાઓ ઉતરીને નવી ચડે, ઉતરી નવી ચડે, અને તોય દ્વારિકાનો વૈભવ જુઓ કે આજે રોજની 5 ધજા ચડે અને છતાં પણ આજની તારીખમાં કોઈ સંકલ્પ કરે ને કે મારે ધજા લખાવી છે તો 2020માં વારો આવે એટલી તો ધજાઓ બુક થઈને પડી છે. આ દ્વારિકાનો વૈભવ છે સાહેબ, દ્વારિકાના નાથનો વૈભવ છે. હું તો ત્યાં સુધી કહું છું, કદાચ તમે મંદિરમાં જાઓ અને મંદિરમાં કદાચ કેરો પડી ગયો હોય ને તો નિરાશ ન થતા કોઈ દિવસ, મંદિરમાં કદાચ એ કાળિયા ઠાકરના દર્શન ન થાય ને તો કાંઈ નહીં, પણ મંદિરની બહાર આવી અને એ 52 ગઢની ધજાના પડછાયા નીચે ઉભા રહી અને એકવાર સંકલ્પ કરશો ને, હું વ્યાસપીઠથી ભરોસા સાથે કહું તમારો સંકલ્પ અધૂરો નહીં છોડે મારો ઠાકુર. 52 ગજની ધજા નીચે ઉભા રહીને સંકલ્પ કરો બાપ. પણ એક વાત યાદ રાખજો, તમારો સંકલ્પ સત્ય હોવો જોઈએ, તમારો સંકલ્પ સિદ્ધ હોવો જોઈએ. જેમ તે વસ્તુ માંગશો તો કદાચ કનૈયો આપે ન આપે મને ખબર નથી, પણ જ્યારે તમારા માટે નહીં તમે કોઈકના માટે માંગતા થઈ જાઓ, કનૈયો તમારા માટે પણ અભરે ભરી દેશે તમારું બધું. તમે કોઈકના માટે માંગતા થાઓ. ત્યારે ચાલતા થયા ને ત્યારે દાઉજી મહારાજ કહે છે, કનૈયા તું એને કે નહીં તો કાંઈ નહીં, પણ એક કામ કરને, દારૂકને કેને રથ તૈયાર કરે, રથમાં બેસીને સુદામાને મૂકી આવે. મોટા ભાઈ
દારૂકને કહું તો હમણાં પોરબંદર મૂકી આવે પણ નહીં, આ સુદામા જેવો પવિત્ર બ્રાહ્મણ આ ધરતી પર મળવો ને બહુ દુર્લભ છે, માટે સુદામા જેવા બ્રાહ્મણને આ પવિત્ર બ્રાહ્મણને એના ઉઘાડા પગે મારી દ્વારિકાની ધરતીમાં ચાલવા દો એટલે મારી દ્વારિકાની ધરતી પાવન અને પવિત્ર બની જાય, કારણ બ્રાહ્મણ જ્યાં ઉઘાડા પગે ચાલે ને એ બ્રાહ્મણ ચાલેલો ધરતી પાવન અને પવિત્ર બને છે, ધામ બને છે, કારણ બ્રાહ્મણના પગમાં 68 તીર્થ વહ્યા છે એટલે જ્યાં જ્યાં બ્રાહ્મણના પગલા પડે ને એ બ્રાહ્મણના પગલાથી ધરતી પાવન અને પવિત્ર બની જાય છે બાપ. સુદામદેવ બ્રાહ્મણ પોરબંદરની ઓર ચાલતા થયા છે, દ્વારિકાની ભૂમિને પાવન અને પવિત્ર બનાવીને નીકળ્યા છે. પોરબંદરમાં જ્યાં પ્રવેશ કરે છે, પોતાની ઝૂંપડીને ગોતે છે પણ ઝૂંપડીની જગ્યાએ મહેલ બન્યા છે. ઝૂંપડીની જગ્યાએ જ્યારે મહેલ બન્યા છે, હું ક્યાં આવી ગયો, ક્યાં ગયો, આ શોધી રહ્યા છે. અને એ સમયે સુદામદેવના બાળકો બે દીકરાઓ દોડતા આવ્યા, પિતાજી આવ્યા, પિતાજી આવ્યા, પિતાજી આવ્યા. એક એક હાથ દીકરાઓ પકડ્યા છે, તે દીકરાઓને જોઈને તો રાજાના કુંવર જેવા તો એને કપડાં પહેર્યા છે, કનૈયા કુંવર જેવા કપડાં પહેર્યા છે. શું છે આ બધું? જ્યાં લઈને જાય તો મહેલમાં લઈને જાય, જ્યાં ઝૂંપડી હતી ત્યાં મહેલ થયો, મહેલમાં જઈને તો સુશીલાને જુએ છે. આ સુશીલાને જોઈ અને સુદામદેવ બ્રાહ્મણ પૂછે છે, શું છે આ સુશીલા બધું? અને ત્યારે સુશીલા બોલ્યા છે, પતિદેવ બીજું કાંઈ નહીં, આ દ્વારિકાવાળા તમારા મિત્ર આવ્યા હતા ને આ બધું દઈ ગયા છે, અને દ્વારિકાવાળો તમારો મિત્ર આવ્યો તો દઈ ગયો, આટલા શબ્દ સાંભળ્યા ને ત્યારે સુદામણી આંખમાંથી દડ 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 અશ્રુઓની ધારા થઈ અને એટલા શબ્દો નીકળ્યા કે એક કનૈયા એક પિતાંબર કઢવી લીધું ને અહીંયા પોરબંદરમાં આટલું બધું આપી દીધું મને. તે ઋષિને કરુણા કરી ભાગ્યની રેખા ફરી, ક્યાં તો અક્ષય લક્ષ્મી ચિત્રા છે, જુઓ સુદામાજી જારિકા જાય કૃષ્ણ ગોવિંદ હરે, હે નાથ નારાયણ વાસુદેવા, હે નાથ નારાયણ વાસુદેવા, હે નાથ નારાયણ વાસુદેવા, આધ્યાત્મિક અર્થમાં જો કથા કહેવા જાવ તો આ જીવ એ ભગવાનનો મિત્ર છે, અને મિત્રતા એવી કહો નિસ્વાર્થ ભાવથી મિત્રતાને હારે નાતો બાંધો પછી કનૈયો છે ને બહુ મોટો દાની છે, એ મિત્રનું ક્યારેય ખરાબ નહીં છે, તમને મોક્ષ આપી દેશે એમાં કોઈ સંશય નથી. માટે જીવને મિત્રતા ભગવાન હારે કરાવજો. ભાગવતકાર એમ કહે છે, જે માણસ ભાવથી આ સુદામા ચરિત્રની કથાને સાંભળે ને